नमस्कार, आप देख रहे हैं इंडिया खबर लाइव। आपके साथ मैं अनुवरेश शर्मा। खबर आ रही है गुजरात के नर्मदा जिले से। जी हां, गुजरात राज्य के गांधीनगर में आदिवासी गलत प्रमाण पत्र को लेकर जो लोग नौकरी कर रहे हैं और आदिवासी समाज का लाभ ले रहे हैं, ऐसे लोगों के खिलाफ धरना प्रदर्शन चल रहा है और बहुत बड़ी संख्या में आदिवासी समाज के लोग इस धरना प्रदर्शन में जुड़ चुके हैं। राज्य सरकार द्वारा गलत प्रमाण पत्र दिए गए हैं, उन्हें रद्द करने की मांग के साथ नर्मदा कलेक्टर को आवेदन पत्र दिया गया और जिन लोगों ने गलत आदिवासी प्रमाण पत्र दिए हैं उन लोगों के खिलाफ फौजदारी कार्रवाई करने की मांग की गई। गुजरात नर्मदा से गौतम भाई व्यास की एक रिपोर्ट। आज शू रजूआत करवादन परत જે ખેતા આદિવાસી બની બેઠેલા છે, એમને જે પ્રમાણપત્ર આપ્યા છે, સાચા આદિવાસી જે હક છીનવાય છે એના વિરુદ્ધમાં આજે નર્મદા જિલ્લાના યુવાનોએ રેલી કાઢીને કલેક્ટરને આવેદન પઠાવ્યું છે। આવેદન પરત્વે મુખ્ય શું માંગવ છે હરેશભાઈ? આવેદનમાં મુખ્ય માંગ એ રહી અમારી કે જે ખોટા આદિવાસી જે આદિવાસી તરીકેનો હક કરે છે એમના પ્રમાણપત્ર રદ કરે અને સરકાર વહેલી તકે નિર્ણય લે, નહીં તો આવનાર દિવસોમાં હજુ ઉગ્ર આંદોલનો અમે કરીશું। આપનું શુભ નામ? આજે સમસ્ત આદિવાસી સંગઠન નર્મદા દ્વારા અમે જે આ ખોટા પ્રમાણપત્રો જે રબારી ભરવા અને ચારણને આપવામાં આવ્યા છે એને રદ કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। કેમ કે એમને દેશ વિસ્તારમાં રહેતા રબારી ભરવાની ચારણને 1956માં જે તે સમયના મહામહિમ રાષ્ટ્રપતિ જે તે સમયની સરકારે આદિવાસી તરીકે એમને મંજૂરી આપી હતી, કેમ કે એ લોકો તે સમયે આદિવાસી જેવું કઠિન જીવન જીવતા હતા, એટલે તે સમયના રાષ્ટ્રપતિએ દેશ વિસ્તારમાં રહેતા રબારી ભરવાળાને ચારણને આદિવાસી તરીકે મંજૂરી આપી હતી। પણ આગળ જતાં 1972માં વન સંરક્ષક કાયદો આવ્યો, એમાં અભયારણ્ય તરીકે નેસ વિસ્તારને જાહેર કરવામાં આવ્યો, બરાબર એ ટાઈમે એમને એ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા અને કાયદો એવો હતો કે એ લોકો નેસ વિસ્તાર છોડે તો એ સાથે જ એમના પ્રમાણપત્ર રદ થઈ જાય। તેમ છતાં આજ દિન સુધી એમના પ્રમાણપત્ર રદ થયા નથી અને એ પ્રમાણપત્રો ઉપર એ બોગસ આદિવાસીઓ નોકરી છીનવી લે છે